અને ચોમાસામાં ડાંગનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ડાંગનો ચીમેર ધોધ જેના દ્રશ્યો સામે આવ્યા છે. ચીમેર ધોધની આસપાસ લીલોતરી છવાય છે તો કુદરતે જાણે કે લીલી ચાદર ઓઢી હોય, હરિત ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ચીમેર ધોધના મનમોહક દ્રશ્યો જોવા મળ્યા. ઊંચેથી આ પાણીનો પ્રવાહ નયનરમ્ય દ્રશ્યોનું નિર્માણ કરી રહ્યો છે. ચોમાસામાં ચીમેર ધોધના અલૌકિક દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટતા હોય છે અને ડાંગનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠતું હોય છે. અને રાજ્યમાં વરસાદ સોલિડ બેટિંગ કરી રહ્યો છે જેના કારણે મોટાભાગના જિલ્લાઓમાં જળાશયોમાં પાણીની આવક થઈ છે. હાલ રાજ્યના જળાશયોની સ્થિતિ પર આપણે નજર કરીએ તો રાજ્યના કુલ 207 જળાશયોમાં 45.49% જળનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 49.38%, જ્યારે મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 29.99%, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 35.16%, જ્યારે સૌરાષ્ટ્રના કુલ 141 જળાશયોમાં 49.57% જળ સંગ્રહ છે. તો સરદાર સરોવર ડેમમાં 56.52% જળ સંગ્રહ છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે 25 જેટલા જળાશયો હાઈ અલર્ટ પર, 13 જળાશયો અલર્ટ પર અને 12 જળાશયો માટે વોર્નિંગ આપવામાં આવી છે. અને ઉપરવાસમાં સારો એવો વરસાદ વરસ્યો જેના કારણે વડિયાનો સુરગો ડેમ એક બીજી વખત ઓવરફ્લો થયો છે. વહેલી સવારે ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થયો. તોરી, રામપુર, અરજણસુખ, ખાન, ખીજડિયામાં વરસાદ વરસ્યો. તો ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વડિયાનો આ સુરવો ડેમ ઓવરફ્લો થયો. આ સિઝનમાં બીજી વખત ડેમ ઓવરફ્લો થયો જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. જળાશયોમાં સતત આવક વધી રહી છે, ડેમમાં જળસપાટી વધી રહી છે. આ જ સિઝનમાં બીજી વખત વડિયાનો સુરવો ડેમ એક ઓવરફ્લો થયો. અને હવે રાજ્યભરમાં મેઘરાજાની સાર્વત્રિક પધરામણી થઈ ગઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 34.50% જેટલો વરસાદ નોંધાયો છે આ સિઝનનો. કચ્છમાં સૌથી વધારે 87.44% વરસાદ વરસ્યો છે. જોકે બિપોર્જો વાવાઝોડાને કારણે કચ્છમાં જે વરસાદ વરસ્યો હતો તેના કારણે આ મોટી ટકાવારી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 50.34% વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 31.14% વરસાદ થયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં એકંદરે ઓછો વરસાદ વરસ્યો છે. તેની સરખામણીમાં 27.09% વરસાદ અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં 24.36% વરસાદ વરસ્યો છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર જોવા મળ્યું. અને અમદાવાદમાં સામાન્ય વરસાદ વરસે તેમ છતાં પણ રસ્તાઓ ધોવાઈ જાય છે. અને એટલું જ નહીં, અમદાવાદમાં સિન્થેટિક વોકવે ટ્રેક પણ ધોવાઈ ગયો. રોડ બાદ હવે ગાર્ડનમાં ટ્રેક પણ ધોવાઈ ગયા. મકરબાગ ગાર્ડનમાં બનેલો સિન્થેટિક વોકવે ટ્રેન ધોવાઈ ગયો. હજુ તો એક વર્ષ પહેલાં જ આ ગાર્ડન બનાવવામાં આવ્યું છે અને એક વર્ષ બાદ આ વખતે થોડો વરસાદ વરસ્યો ત્યાં જ સિન્થેટિક વોકવે ટ્રેકમાં ભ્રષ્ટાચારના પોપડા દેખાઈ રહ્યા છે. મકરબાગ ગાર્ડનમાં બનેલો આ સિન્થેટિક વોકવે ટ્રેક વરસાદને કારણે ધોવાઈ ગયો છે, જેના કારણે તેની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. વરસાદ પડે અને અમદાવાદના રસ્તા ઉપર ખાડા ન પડે તો અમદાવાદ શહેરનો વિકાસ ના દેખાય, પરંતુ હવે રસ્તાઓ જ નહીં ગાર્ડનમાં પણ પોપડા ઉખડવા લાગ્યા છે. સિન્થેટિક ટ્રેક જે ગાર્ડનની અંદર બનાવવામાં આવે છે, જેનો કરોડો રૂપિયા ખર્ચો કરવામાં આવે છે અને તે ટ્રેક પણ હવે ઉખડવા લાગ્યો છે. આ દ્રશ્યો મકરબા ગાર્ડનના છે કે જ્યાં આગળ આ સિન્થેટિક ટ્રેક છે તે બનાવવામાં આવ્યો હતો અને આ ટ્રેક બનાવવા પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ ગાર્ડનને બનાવ્યા હજુ તો એક વર્ષ પણ પૂર્ણ નહોતું થયું, ત્યાં જ હવે પોપડા ફરીથી ઉખડવા લાગ્યા છે. આપણે દ્રશ્યો બતાવીશ કે જે ટ્રેક છે તેના જે પોપડા છે તે હાલમાં ઉખડી રહ્યા છે. હાલ આ સમગ્ર ટ્રેક છે તેના પોપડા હવે ધીરે ધીરે ઉખડવા લાગ્યા છે અને ધીરે ધીરે સમગ્ર ટ્રેક છે તે ઉખડી રહ્યો છે. આ જોતા જ દેખાઈ આવે છે કે કઈ રીતનો ભ્રષ્ટાચાર આ ગાર્ડનની અંદર કરવામાં આવ્યો છે. એટલી હદે ભ્રષ્ટાચાર કરવામાં આવતા હોય છે કે જેના કારણે વારંવાર આ પ્રકારની સ્થિતિ છે તે અમદાવાદ શહેરની અંદર સર્જાતી હોય છે. તે જ પ્રકારે આગળ પણ આપણે દ્રશ્યો બતાવીશ કે સમગ્ર ટ્રેક ઉપર આ જ પ્રમાણે જે છે તે પોપડા ઉખડવા લાગ્યા છે, જેના કારણે અનેક જગ્યાએ ખાડા પણ પડી રહ્યા છે.
રસ્તા ઉપર ખાડા તો પડે તે સ્વાભાવિક વાત હતી, પરંતુ હવે સિન્થેટિક ટ્રેક જે ગાર્ડનની અંદર બનાવવામાં આવે છે, જ્યાં આગળ સવાર સવારમાં લોકો કસરત માટે આવતા હોય છે, તે ટ્રેક પણ ઉખડવા લાગ્યા છે. અને જે કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવે છે તે ઉપરની મલાઈ લેતા હોય છે, ને જેના કારણે આ પ્રકારનું એકદમ થર્ડ ક્લાસ ક્વોલિટીનું જે કામ છે તે કરતા હોય છે, જેના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે. ત્યારે હવે વરસાદમાં મકરબા ગાર્ડનનો ટ્રેક પણ ધોવા લાગ્યો છે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં હાલ 621 દર્દીઓ દાખલ છે. એક સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના 1020 કેસ નોંધાયા છે. જૂન મહિનામાં 40,000 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા. જુલાઈમાં રોજના 1800-2000 દર્દીઓ નોંધાયા. બાળકોમાં વાયરલ ઇન્ફેક્શનની અસર જોવા મળી. રોજના 60-70 જેટલા બાળકોની ઓપીડી, ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડના કેસ પણ વધ્યા છે. ડેન્ગ્યુના લગભગ 7 કેસ દેખવા જોવા મળેલા, મેલેરિયાના 2 કેસ, ટાઇફોઇડના 4 કેસ અને ડાયરિયાના 17 કેસ અને વાયરલ હિપેટાઇટિસના 5 કેસ ગયા નોંધવામાં આવેલા. અને આજની તારીખની વાત કરીએ તો અમારી હોસ્પિટલમાં લગભગ 621 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. રાજ્યસભાની ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું. આજથી ઉમેદવારી પત્ર ભરી શકાશે. 13 જુલાઈ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ છે. 24 જુલાઈએ રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થશે. સ્માર્ટ સિટી રાજકોટમાં સ્માર્ટ સિટી બસો ક્યારે આવશે તેની રાહ જોવાઈ રહી છે. કેમ કે રાજકોટના રસ્તાઓ પર દોડતી સિટી બસો એટલી ખખડધજ છે કે ગમે ત્યારે રસ્તામાં બંધ પડી જાય છે. સંદેશ ન્યૂઝ દ્વારા રાજકોટ સિટી બસનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો ચોંકાવનારી વિગતો સામે આવી. રાજકોટની સિટી બસો ખાડે ગઈ છે અને મોટાભાગની બસોમાં અનેક ખામીઓ જોવા મળી. ડીઝલથી ચાલતી સિટી બસો બેફામ પ્રદૂષણ ફેલાવતી હોવાનું સામે આવ્યું. તો બંધ પડેલી સિટી બસને પેસેન્જર ધક્કા મારતા પણ આ રિયાલિટી ચેકમાં જોવા મળ્યા. રાજપથ લિમિટેડના મેનેજર સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરીને તેમણે કહ્યું કે સિટી બસો ચાલે એમ નથી, અમે જાણીએ છીએ. આગામી દિવસોમાં નવી અને સીએનજીથી ચાલતી બસ આવી જશે તેવી પણ તેમણે ખાતરી આપી. હેરાન થવું, 2-3 કલાક ઘરે ભોગવું. આજે ખાવાનું ભેગું હોય તો 2-3 કલાક બહુ ખરાબ છે. હાલતા મોડી ચોકડી જતો કે ભાઈ વાર બંધ, આમ બંધ પડી એટલે કે ઉતરી જાવ. કોઈ બીજી બસ વાળા લે ને કે ટિકિટ નહીં, ટિકિટ શું નથી, આ બસ નહીં છે, સ્માર્ટ સિટીની બસ નહીં છે, ઘરની નથી તું તો ક્યાંક હાલવું પડે. મોડેલ જૂનું થવાના કારણે એના પાર્ટ્સને ઉપલબ્ધ થતા નથી સહેલાઈથી, એટલે મેન્ટેનન્સના ખૂબ જ પ્રશ્નો ઉદ્ભવે છે. આ બધી બાબતોને ધ્યાને લઈને આપણે એક ઇલેક્ટ્રિક બસ અને સીએનજી બસ એની ઓપરેટરની નિમણૂક માટેની પ્રક્રિયા શરૂ કરી દીધેલ છે. અને 50 જેટલી ઇલેક્ટ્રિક બસ શહેરમાં આવી પણ ગયેલી છે અને ટૂંક સમયમાં નવી 100 ઇલેક્ટ્રિક બસ આવે એટલે આ ડીઝેલ બસ આપણે એનાથી કમ્પ્લીટ રિપ્લેસ કરવાના છીએ. સ્માર્ટ સિટી રાજકોટ અને રાજકોટની સિટી બસમાં મુસાફરી કરવાનું તમે વિચારી રહ્યા છો તો એક વખત થોંભી જજો, કારણ કે રાજકોટની સિટી બસની હાલત કંઈક આવી છે. ખખડધજ આ બસો છેલ્લા 10 વર્ષથી શહેરના રસ્તા ઉપર દોડી રહી છે. મેન્ટેનન્સના અભાવે રાજકોટની આ સિટી બસ જે છે તેમાં એવા દ્રશ્યો પણ આપણે અનેક વખત જોયા છે કે જેમાં મુસાફરો જે છે તે આ સિટી બસને ધક્કા મારતા હોય છે. ત્યારે બીજી બાજુ એવા પણ દ્રશ્યો જોયા છે કે આ બસ રસ્તા ઉપર બંધ પડી જાય તો 2 કિલોમીટર સુધીના ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. આનું કારણ એક જ છે કે મેન્ટેનન્સ કરવામાં નથી આવતી આ બસોને. કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ. ટેકાના ભાવ નક્કી કરવા અંગે રિવ્યુ બેઠક યોજાય. આગામી રવિ પાકના ભાવ નક્કી કરવા માટે વેસ્ટર્ન ઝોનની બેઠક યોજાય. કિસાન સંઘ અને કૃષિ વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના પ્રતિનિધિઓ હાજર રહ્યા. બેઠક બાદ ભારતીય કિસાન સંઘના મહામંત્રીએ નિવેદન આપ્યું કે વેસ્ટ ઝોનમાં સૌથી વધારે ભાવની માંગણી ગુજરાતે કરી. એરંડાના ટેકાના ભાવ મુદ્દે આ વખતે માંગણી કરાય છે તેવું આરકે પટેલે કહ્યું. એરંડાના ટેકાના ભાવ અત્યાર સુધી નક્કી નથી થયા. ગુજરાત સરકારને મને કૃષિમંત્રીની અધ્યક્ષતાની અંદર પણ એક બેઠક થઈ હતી. આગામી રવિ પાકના ભાવ નક્કી કરવાની, એ બધા જ ભાવો ભારત સરકારને મોકલી આપ્યા હતા. આજે વેસ્ટર્ન ઝોનની મિટિંગ હતી, એની અંદર અલગ અલગ રાજ્યોએ પણ પોતાની ડિમાન્ડ મૂકી છે. એની અંદર મને કહેતા હર્ષ થાય કે ભાઈ સૌથી વધારે માગણી ગુજરાત સરકારે કરી છે.
અને ટામેટાના ભાવ વધી રહ્યા છે, સતત વધી રહ્યા છે, 150 ને પાર કરી ગયા છે. ગૃહિણીઓના બજેટ ખુરવાયા છે, પણ સામે સરકારી જવાબ મળ્યો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલનો ગળે ન ઉતરે તેવો જવાબ. તેમણે કહ્યું કે આપણે ત્યાં ઘણી બધી વખત ટામેટા ફેંકી દેવા પડે છે, ઘણી બધી વખત ટામેટાના ભાવ વધી જાય, ઉત્પાદકને ફાયદો તો થતો નથી. એગ્રો પ્રોડક્ટનું સોલ્યુશન આવે તો નિવારણ આવી જાય. એકમાત્ર ઉપાય વેલ્યુ એડિશન છે, પણ અહીં સવાલ એ થાય તો કૃષિમંત્રી આપના જ હાથમાં છે, ક્યારે તેનું અમલીકરણ કરશો? અમુક વખતે ટમેટા આપણે રસ્તામાં ફેંકી દઈએ અને અમુક વખતે એટલા બધા ભાવ ઊંચા ચડી જાય, ઉત્પાદકને ફાયદો નથી, ખાનારને ફાયદો નથી. પણ એનું સોલ્યુશન શું? તો કે આ એગ્રો પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝનો વધુ વધુ ડેવલપમેન્ટ થાય, વેલ્યુ એડિશન પ્રવૃત્તિ જો વધુ વધુ થાય, તો આ મોટા ભાગની સમસ્યાનો અંત થાય.